સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવનારા ઉચેતી જજો. 4,059 વાહન ચાલકોના લાયસન્સ કરાયા રદ. અકસ્માતો અટકાવવા ટ્રાફિક વિભાગની કામગીરી. દીવમાં પૂર્વ ભાજપ પ્રમુખની ધ તુલિપ હોટેલમાં પોલીસે પાડ્યા દરોડા. 8 યુવતી, 10 પુરુષ અને 1 ટ્રાન્સજેન્ડરની ધરપકડ. હોટેલમાં ચાલતી હતી ગેરકાયદે પ્રવૃત્તિ. દેશમાં મંકીપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો. દર્દીને કરાયો આઇસોલેટ. સરકારે કહ્યું કે દરેક ખતરાનો સામનો કરવા તૈયાર છીએ. રાજસ્થાનના ઉદયપુરમાં દીપડાનો આતંક. 3 મહિલાઓને બનાવી નિશાન. 1 મહિલાનું મોત. 2 મહિલાઓએ ભાગીને બચાવ્યો જીવ. હરિયાણામાં ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગઠબંધનની કરી શકે છે જાહેરાત. સૂત્રોનો દાવો, કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 6 સીટ આપી શકે છે. જમ્મુ કાશ્મીર માટે બીજેપીએ 10 ઉમેદવારો સાથેની 6ઠી યાદી કરી જાહેર. રક્ષામંત્રી રાજનાથસિંહનું નિવેદન. ડંકાની ચોટ પર ખતમ કરી 370 કાશ્મીરી પંડિતોને પણ કરાવીશું વાપસી.